गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक के सर पे। गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे। बने ना व्यक्त सभी आप सब सुपरिचित हो,
છતાં થોડી યાદ દેવડાવી દઉં. આજે જેમનું પદ લેવાના છીએ તે રાજસ્થાન મેવાડના મહારાણી ભક્ત કવયત્રી પ્રભુ પ્રેમ દિવાની મહાન ભક્ત મીરા એમનું પદ આપણે આજે ભક્તિમાં લેવાનું સ્વાધ્યાયમાં લેવાનું. આવતીકાલે ગુજરાતી ભાષાના આદિ કવિ જેમની કર્મભૂમિ જુનાગઢ છે, નાતેના ગાળાઓએ જેમને બાયકોટ કર્યા કારણ કે હરિજન માસમાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા. દરેક જમાનામાં એવું હોય જે કોઈ નવા વિચાર કે કઈ એવું સત્ય સુધારણાનું પગલું ભરે એને સમાજ સ્વીકારતો નથી. 10, 20, 30, 40, 50, 100 વર્ષ સ્વીકારતો નથી. પછી એનું ભલું થવાનું હોય તો સ્વીકારે, અને સ્વીકારે કે ન સ્વીકારે સંતોને કઈ એવો વિકલ્પ નથી. તેમને તો એક જ વાત છે કે સમસ્ત સમાજનું કલ્યાણ થાવ અને પોતાના આત્માનું પરમ કલ્યાણ પરમ આનંદ એટલે આત્મજ્ઞાન આત્મ સમાધિ અને મોક્ષની પ્રાપ્તિ. આપણે આજે મીરાબાઈ તેમનું પદ જે આપણે બધાને આવડે છે એ વિશે થોડીક એ સમયની મર્યાદા છે તે એમાં વિચારણા કરીએ. ભક્તિ કરવી સારી છે પણ સમજીને ભક્તિ કરવી તે વધારે એ કાર્ય. ઉત્તર ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રહે પણ પછી ત્યાં આગળ એને ક્વોલિફાય પુણ્ય કરી અમરાપરી પામ્યા અંતે જોયાશે માન્ય એવું કરવું નથી. એવી ભક્તિ કરવી છે કે જે મુક્તિ અપાવે, એવી ભક્તિ નથી કરવી કે જે માત્ર સ્વર્ગ અપાવે, દુનિયાના સુખો અપાવે. દુનિયાના સુખ તે સુખ છે, જો દુનિયાના સુખ સુખ હોય તો તીર્થંકર ભગવાન પોતાનું રાજ છોડે, ભગવાન રામ અયોધ્યામાં છોડી અને વનમાં જાય ને તરત જ દર્શનને કેદ કરી લે અને પોતે રાજા બની જાય પણ એવું કરે. ભારતીય પરંપરા તેર ચકતે ન બની, ભારતીય પરંપરા જુદી છે વિશ્વની. ઇટ ઇઝ યુનિક ઇન ધ પ્રેઝન્ટ વર્લ્ડ. મીરાબાઈ પોતાની ભક્તિની મસ્તીમાં જે વસ્તુ પોતાને પ્રાપ્ત થઈ નિષ્કામ ભક્તિ દ્વારા પ્રેમ ભક્તિ દ્વારા જે વસ્તુ પ્રાપ્ત થઈ એ કાવ્યમય અનુભવ વાણીમાં શબ્દારૂપ કરે પોતાનો અનુભવ. જ્ઞાનીઓ પોતાનો અનુભવ શબ્દોમાં રજૂ કરે છે, નહીં કાવ્યમાં, કવિતા, ભક્તિ પદમાં રજૂ કરે. એ કીધી છેલ્લા નથી બાકી સાંભળો. અયોધ્યા રામ
દુનિયામાં અનેક રત્નો માનવામાં આવે છે. તમે જોયા ન જોયા હોય તો અમુક અમુક જગ્યાએ જોવાનું મળે છે. જૈન પરંપરામાં તો રત્નોની ભગવાનની પ્રતિમા ક્યાં છે? મૂળ મંદિર. મૂળ મંદિર એટલે શ્રવણ બેલગોલા. શ્રવણ બેલગોલા એટલે મૈસૂર થી લગભગ 60-70-80 કિલોમીટર થાય એટલું થોડું રાખે. રત્નોની ભગવાનની પ્રતિમા અત્યંત કલાત્મક રીતે એને પ્લેટફોર્મ પર આરૂઢ કરાવેલી છે અને બેકગ્રાઉન્ડમાં લાઈટ આપે છે. ભક્તોએ બહાર ન બનવું, કારણ કે એની કિંમત અત્યારે આંકી શકાતી નથી. 100 અબજ, 200 અબજ, 300 અબજ એટલે ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને કર્ણાટક ગવર્મેન્ટ બોથ હેવ સ્પેશિયલ વિથ સપ્લાય વિથ પ્રોટેક્શન ફોર ધીસ અલૌકિક મૂર્તિઝ. તમે પેલો
સમજી ગયા. કોઈ ચોર પણ ત્યાં પહોંચે નહીં, અને કદાચ જો પહોંચે તો પણ ત્યાં ઇલેક્ટ્રિસિટીનો કરંટ એવો લગાડે કે ત્યાં ચોટી જો દેવા જા કે તરત ચોટી જા. કૃપા કર અપના. ક્યાં રામ રતન તમને મળ્યું કેવી રીતે? કે પહેલા તો રામ રતન એટલે શું? સુનાભા અમોલક, અમૂલ્ય, નોટ પ્રેશિયસ બટ પ્રાઇસલેસ, નોટ વેરી પ્રેશિયસ બટ પ્રાઇસલેસ, અમૂલ્ય, અમૂલક. માતાજીની ભાષા રાજસ્થાની પણ છે, હિન્દી પણ છે, તે ગુજરાતી. મીનાબાઈની ભાષા મેવાડી, રાજસ્થાની, હિન્દી ને ગુજરાતી બધામાં એટલે વસ્તુ અમોલ આવી અમૂલ્ય વસ્તુ ધીમે જેમની પાસે તે આત્મા જે અમૂલ્ય ચૈતન્ય રત્ન પ્રગટ થયું છે તેઓ સૌથી મોટા દાનેશ્વરી હોય. કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, એમ ભરવાડ કૃષ્ણ ભગવાન ને વેચવા નીકળતી એમ ભાગવત માં થતા. પણ આજકાલ બધા કહે છે માખણ લાવો, માખણ લાવો, માધવ અમારે જોઈતો. માટલાની અંદર કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, પણ બધા કહે છે માધવ અમારે જોઈતો, માખણ હતો. આજકાલ જમાનો એવો છે કે કોઈને માધવ જોઈતો નથી અને માખણ જોઈએ છે, એટલે કે સાચું જોઈતું નથી, જીભ જોઈએ. ભગવાન કઈ ડરતા નથી. એક કોર ગામ ને એક કોર નામ, એક કોર ગામ ને એક કોર, કે આખા બધા દુનિયા વાળા બધા છે કે આ બાબા નામ પર પરમશાન પરમ આનંદ કડક તેમની પાસેથી બ્રહ્મ વિદ્યાના પાઠ, આત્મ વિદ્યાના પાઠ, પરાભક્તિના પાઠ, યોગ વિદ્યાના પાઠ. અનાદિકાળના કુસંસ્કારો નાશ પામે, સુસંસ્કારોનો ઉદય થાય, અને પછી આગળ વધતા વધતા ધ્યાન દશા લાગે, આત્મજ્ઞાન પ્રગટે, આત્મ સમાધિ પ્રગટે, અને નિર્વિકલ્પ અને પછી આગળ નિર્વિજ સમાધિ દ્વારા પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ. બધાય પાપ, બધાય કર્મો ભળી જાય અને ચૈતન્ય, એટલે અંદરમાં જે આ રામ રતન છે એના પર અત્યારે આપણે બધા ચિંતા વિચારી દીધા છે. આપણે બધાએ આપણા જે ચેતન રામ રતન પર બધું કંતાન, બધા ગંદા કપડા, મસોટા, એવું બધું વિચારી દીધું. રામ રતન અત્યારે દેખાતું, અત્યારે તો દીકરા દેખાય, સાન્નિધ્ય થયું.
રામને પણ વશિષ્ઠ પાસેથી મળ્યું, કૃષ્ણને સંદીપની પાસેથી મળ્યું. અર્જુનને શ્રી કૃષ્ણ પાસે મળ્યું. શિવાજીને સ્વામી રામદાસ પાસે મળ્યું. કુમારપાળને હેમચંદ્રાચાર્ય પાસે મળ્યું. વિવેકાનંદને રામકૃષ્ણ પાસે મળ્યું. અને ચિદાનંદજીને શિવાનંદજી પાસે મળ્યું. અને મહાત્મા ગાંધીજીને પણ રાજચંદ્રજી પાસેથી અહિંસા અને સત્ય અને બ્રહ્મચર્યના પાઠનું પ્રેરણા મળી. He left the body at 33 months, 33 years and 5 months. The Gandhiji, 23 years old, and came 24 years old, 5 years old. Then he came to Mumbai. He came to Mumbai, he came to London, he came to Vijay Ji. So good. Then he said, "Aa Gambadiyo, Buddhu, Pabar, એને જ્ઞાન હોય એટલે એમણે બધું પબરું પૂછ્યું. પણ આપણે તો જોવાની વાત વિશે આપણે તો રામ રતન જાઓ. અત્યારે આપણે રપટ ગુરુ વિના જ્ઞાન, સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને પાર તેથી પામીનો ઉડ્યો અંશ વિવેક. આગળ કૃપા કર અપનાયો એમણે તો સાવ સામાન્ય હતી તો પણ એમણે મારો સ્વીકાર કર્યો. જેને રાવ રંગનો ભેદ હોય, નાચ જાતનો ભેદ હોય, નાના મોટાનો ભેદ હોય, એવાને એવા સંત હતા. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રીને સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે એમનું વૈષ્ણવને પરંતુ જૈન્ય વૈષ્ણવ આપણે જન્મ થાય એટલે કે જૈન્ય વૈષ્ણવ બનીએ નહીં. જો મંત્ર બોલો ને જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. કર્મથી હું કોણ છું તેની ખબર નથી. કર્મથી હું કોણ છું તેની ખબર નથી. માટે જન્મથી મળીએ એ તો રહેલા હતા મીરાબાઈના ગુરુ અથવા કબીર હતા. એ ચરખો કાઢતા વળતા મૂળના વળવું વળવું એ કૃપા આગળ રાજમહાન એટલે એની વાત દરેક માણસને સમજણમાં આવે કે ન આવે પણ એમને તો દરેક મનુષ્ય માટે અભણ હોય કે કાશીનો સઠ દર્શનાચાર્ય સેંકડો શાસ્ત્રો બોલે હોય બધાને માટે સંતની વાણી તો અનુપમ એ વિદ્વાન પાસે નથી. એમ તો ચોપડીમાંથી જાય અને આ સંતોએ તો અનુભવ જીવન જીવી જાય એટલે જનમ જનમ કે પુણ્ય પાય જનમ જનમ કે પુણ્ય પાય જન્મે સભી ખોવાયો પાયો જી મેને જન્મે સભી ખોવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો જી મેને રામ રતન ધન પાયો. બહુ મોટી વસ્તુ એકદમ તમારે
તમારી દુનિયામાં લોટરી લાગે, અમારી દુનિયામાં લોટરી લાગે, જુદી જાતિ લાગે કે જુદી જાતિ. પોઝિટિવ બેલેન્સ, ક્રેડિટ બેલેન્સ જેવું હોય એ નક્ષત્રમાં જોવાના ધ્યાનને જ્ઞાનમાં લાગી જાય છે. શુકદેવ કેટલા વર્ષના હતા? 7-8 વર્ષના હતા. બદલતા માતા નિરંજનો સંસાર માયા પરિવર્તિતો એટલે તું મને આશીર્વાદ આપ કે મારા આત્માની મસ્તીમાં રહો અને દુનિયાના લોકોને અમૃત રસ પીવડાવો. એમને 7 વર્ષે જાતિ સ્મરણ જ્ઞાન પાણી ને ક્યાં જાય? નીચો ગાળવા જાય પાણી જાય. અહીંયા આપણે પાણી ઢોળીએ
तो पानी ने क्या किया, नीचे ऑटोमेटिक है जॉब, पर ऊपर चढ़ा हुआ तो फिर इलेक्ट्रिक मोटर मूवी पड़े, ऊपर चढ़ा हुआ टाकी मां तुम्हारे आगे भेगू कर वो स्टोर कर वो और शो कर पड़े इलेक्ट्रिक मोटर लाइट एंड फोर्सफुली अगेंस्ट द ग्रेविटी तुम्हारे चढ़ा हुआ वो आपू मन पर माकड़ा ये नीचे नीचे जाए पर ऊपर आवे ये परमात्मा का नाम थी, परमात्मा की भक्ति थी, सदगुरु का स्वागत थी, सदगुरु का अवलंबन थी, अरे सब कार्यों का सेवन थी, धीरे 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 आपको का अपना आग्रह है मुझे मेरा भाई कह रहे कि हमारी पास या रामूदी रतन शहर है तो मेरा 25-50 मोटा ऊंचा रहा ऑप्शन है करवा મારે પણ જોઈએ છે તો હું મને મળે કે
બેટા મળે ખરું, પણ એની કિંમત શું? તમારી દુનિયામાં, તમારી દુનિયામાં પણ ભાઈ તમારે 700 રૂપિયાનો પણ મળે કે 200 રૂપિયાનો મળે, મને કોઈ કીધું ખબર નથી. તમારા જમાનામાં તો 8 રૂપિયા પણ મળે, કેટલા 7 રૂપિયા. સેકન્ડ જરા સેકન્ડ સેકન્ડ નો માલ મળે સારો. કઈ ગઈ હતી ભાઈ વાયકાલા પાસે, મુંબઈના પણ સેન્ચર વાયકાલા પાસે ખટાવ ભગવાન તો કોઈની મિલકત નથી, ભગવાન તો રાજાને પણ મળે ને રંકને પણ મળે, બધાને મળે, પણ અંદરમાં સચ્ચાઈ હોય તો મળે, નહીં તો તો આત્મવિહાર
જ્ઞાની ભગવંતો અનેક સાધુ હતા, જ્ઞાન માર્ગ નું સાધન છે, ભક્તિ માર્ગ નું સાધન છે, યોગ માર્ગ નું સાધન છે, અને અનાસક્ત સેવા એ પણ સાધન છે. એમાં આજે આપણે ભક્તિ માર્ગ ની મુખ્યતાથી વિચારણા કરવાના છે. આપણે ભજન બોલીએ, વાદ્ય સંગીત દ્વારા પરમાત્માને ગુણગાન ગાઈએ, એ તો ભક્તિનું વાક્ય છે. ભક્તિ આપણો અંતરનો નિષ્કામ પ્રેમ સમર્પણ ભાવ, આપણા અંતરમાં નિષ્કામ સમર્પણ પ્રેમ ભાવ હો તો સાચી ભક્તિ કરી. સંતોષ સકામ ભક્તિ પણ કહે છે અને નિષ્કામ ભક્તિ. આપણે અહીંયા સકામ ભક્તિ ની વાત કરવી નથી, કારણ કે ભક્તિ કરીને ભગવાન પાસે કઈ માંગવું છે દુનિયાનું એ બરાબર મળે. ભક્તિ કરીને ભગવાન પાસે માંગે તો મળે કરો, પણ હલકું. પરંતુ ભગવાન પાસે સાચી ભક્તિ તરીકે કઈ પણ મળે ભક્તિ.
નિષ્ઠાંત સમર્પણ ભાવ પૂર્વકનો અંતરનો જે ભક્તિભાવ મહર્ષિ નારદજી કહે છે કે કહે છે સા પરમ પ્રેમ રૂપા નારદ અને શાંતિ ને કહેવા ભક્તિ સૂત્રો બહુ પ્રસિદ્ધ ભગવાન મારા